नमस्ते विद्यार्थी मित्रों, हूँ सुनील बोलका। एसएन विद्यालय द्वारा प्रस्तुत ई लर्निंग प्रोग्राम ना माध्यम थकी धोरण 10 अंग्रेजी ग्रामर भणावा माटे फरी एक वक्त आप समक्ष उपस्थित रहेवानुं सद्भाग्य प्राप्त थयुं छे। मित्रों, अत्यार सुधी में आपणे सादा वर्तमान काल, विधान वाक्य, साधु प्रश्नार्थ, डबल्यूएच प्रश्नार्थ एमे एक्टिव पेसिव रचनाना वाक्यो भण्या अने त्रीजा एपिसोड में सादा भूतकाळनी थोड़ी शुरुआत करी, परंतु 24 वाक्यो आपने मैं प्रेक्टिस माटे आपेला सादा वर्तमान काळना एक्टिव वोइसना वाक्य ने पेसिव वोइस में फेरवा। तो मित्रों, पहला तो आपणे ए बधा ज वाक्यनुं सोल्यूशन करी अने पछी सादो भूतकाळ भणवानो प्रयास आगळ धपावीए। सौप्रथम आपणे जे 14 वाक्यो प्रेक्टिस माटे त्रीजा वीडियो में आपेला ए वाक्यो निराकरण में लावी। पहलू वाक्य, आकाश डज योगाज रेग्युलर। फरी एक वक्त थोड़ू याद बेवड़ा, आकाश एक कर्ता छे, एक्टिव वॉइस ना वाक्य में कर्ता ने प्राधान्य आपवामां आवे छे, डज ए अहींया मुख्य क्रियापद छे, योगा कर्म छे अने रेग्युलरली समयसर अन्य शब्द छे। तो कर्मने वाक्यनी शुरुआत में लेशुं वाय कैपिटल साथे, योगा बहुवचन छे एटले आर, अहींया डज एटले के डू ए मूल रूप छे। आकाश त्रीजो पुरुष एक वचन होवाथी ए मूलरूपने छेड़े एस के एस लाग्यू अने डज बन्यो, पण डूनु भूतकृदल थशे डज। अन्य शब्द समयदर्शक छे, आपणे ए बाबत ध्यानमां राखीशुं। समयदर्शक अन्य शब्दोने बाय वडे करता जोड़िए एना पछी मूकीशुं अने ए सिवायना अन्य शब्दो એને બાય વડે કરતા, બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકીશું। બાય આકાશ રેગ્યુલરલી। બીજું વાક્ય છે મિત્રો, આપ તમે તમારી નોટમાં જુઓ, વી સેલિબ્રેટ ઉત્તરાયણ ઓન 14th જાન્યુઆરી એવરી યર। તો અહીંયા કર્મ ઉત્તરાયણ છે એટલે ઉત્તરાયણને વાક્યની શરૂઆતમાં મૂકીશું। ઉત્તરાયણ ઇઝ સેલિબ્રેટેડ, કોના દ્વારા સેલિબ્રેટ થાય છે? બાય અસ। ક્યારે સેલિબ્રેટ થાય છે? ઓન 14th જાન્યુઆરી એવરી યર। ત્રીજું વાક્ય છે, જનરલી વી એટ રાઈસ। આમાં જનરલી અન્ય શબ્દ છે જે વાક્યની શરૂઆતમાં આપેલો છે, તો એ શરૂઆતમાં જ મૂકવાનો છે। રાઈસ ઈ જથ્થાવાચક નામ છે, એક વચનમાં જ આવશે એટલે એની સાથે એક વચન રૂપ ઈ અને ઈટનું ભૂતકૃદલ થશે ઈટન। By us। પછીનું વાક્ય છે, I speak English fluently। કર્મ તરીકે છે, English is spoken। Fluently એ સમયદર્શક અન્ય શબ્દ નથી, આ ક્રિયા વિશેષણ છે, એને બાય વડે કરતા જોડીએ એ પહેલા જ મૂકીશું।
fluently by me. Neha gives me a pen. પછીનું વાક્ય આમાં બે કર્મ છે, મી અને એ પેન. કોઈ પણ એક કર્મને વાક્યની શરૂઆતમાં લાવી અને વાક્ય પેસિવ વોઇસનું બનાવી શકાય છે. બંને કર્મને વારાફરતી લાવી અને વાક્યને સમજવાનો પ્રયાસ કરીએ. મીને વાક્યની શરૂઆતમાં મૂકીશું એટલે કે કર્તા વિભક્તિમાં થશે આઈ એમ ગીવન અ પેન બાય નેહા. જ્યારે બીજું કર્મ છે એ પેન, એને વાક્યની શરૂઆતમાં લઈએ તો પેન એની સાથે આવશે ઈ ગીવન. જ્યારે પ્રથમ કર્મ હોય છે એની આગળ ટુ પ્રેપોઝિશન મૂકવાનું હોય, આ બાબત આપણે સાદા વર્તમાન કાળની શરૂઆતમાં સમજી ગયા. બાય નેહા. સૌમિલ સ્માઇલ એટ મી. અહીંયા સ્માઇલ એટ અખંડિત ક્રિયાપદ. મીને આગળ લાવો એટલે આઈ એમ સ્માઇલ એટ બાય સૌમિલ. ભૂલથી પણ એટ ગુણ થઈ જાય એ બાબત ધ્યાનમાં રાખીશું. પછીનું વાક્ય છે પ્રિયા પેઇન્ટ બ્યુટીફુલ રંગોલી. અહીંયા બ્યુટીફુલ રંગોલી બી કેપિટલ સાથે બહુવચન છે એટલા માટે આ પેઇન્ટેડ બાય પ્રિયા. પ્રશ્ન વાક્ય આવ્યું છે હાઉ મેની બુક્સ ડઝ યસ બાય. અહીંયા મેં તમને સમજાવતા એક વાતનો ઉલ્લેખ કરેલો કે ડબલ્યુ એચ વાળા પ્રશ્ન સૂચક શબ્દ ખાસ કરીને હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વિચ, આ ચાર પ્રશ્ન સૂચક શબ્દની રચના કેટલેક અંતે વોટ સાથે મળે છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખીશું કે આ ચાર પ્રશ્ન સૂચક શબ્દની સાથે એક નામ આપેલું હોય છે, નામને જોડાયેલ રાખવાનું. અહીંયા હાઉ મેની બુક્સ પ્રશ્ન સૂચક પણ છે અને કર્મ પણ છે. હાઉ મેની બુક્સ બહુવચન છે, બુક્સ એટલે આવશે આર, બાયનું ભૂતકૃદન થશે ગોડ, બાર યસ પ્રશ્નાર્થ છે. પછીનું વાક્ય છે વિચ પેન ડુ યુ ગીવ. આ પણ વોટની એટલે કે હાઉ મેની સાથે સંલગ્નિત રચના જ લાગે. વિચ પેન એની સાથે કુડીનું રૂપ આવશે ઈ, ગીવનું ભૂતકૃદલ ગીવન બાય યુ પ્રશ્નાર્થ ચિહ્ન. મેં હમણાં વાત કરી મુજબ મિત્રો વોટની વાક્ય બનાવવાની રીત યાદ રાખવાની છે. વોટ ડુ યુ ડુ અને પેસિવ વોઇસમાં વોટ ઇઝ ડન બાય યુ. પણ હાઉ મેની સાથે શબ્દ જોડાયેલો છે એટલે વોટ ઇઝ ડન બાય યુ સેટ થઈ ગયું. ક્યારે ભૂલ નહીં પડે, ક્યારેક ક્યારેક આપણી સરળતા માટે પણ આવી સ્ટ્રેટેજી આપણે વાપરી શકીએ. અહીંયા પણ વોટ ઇઝ ડન બાય યુ કે સાચું જ પડે. પછીનું વાક્ય હર્ષ ઓલવેઝ એક્સપ્લેન અ ટોપિક ટુ હિઝ સિસ્ટર. મિત્રો આમાં પણ બે કર્મ છે, એ ટોપિક અને બીજું હિઝ સિસ્ટર. બંને પ્રકારે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. ટોપી ઇઝ ઓલવેઝ અન્ય શબ્દો કરતા પછી આપેલા હોય તો એની જાત ભૂતકૃતિ વચ્ચે મૂકવાના હોય છે. એક્સપ્લેન્ડ
टू ही सिस्टर बाय हर्ष अने टू ही सिस्टर ने वाक्य की शुरुआत में मूके तो टू निकली जशे पर अहीं ध्यान में राखवानुं के वाक्य की शुरुआत में जे नाम आपेलुं छे एने अपोस्ट्रोफी एफ जोड़ी अने नाम ने जोड़वानुं छे संबंध ने जोड़वानुं छे हर सिस्टर इज ऑलवेज एक्सप्लेन्ड अ टॉपिक एक वक्त नाम उल्लेख थयो छे એટલે બીજી વખત એનું સર્વનામ વાપરીશું તેજસ ડ્રાઈવ અ કાર સ્લોલી કર્મ એ કાર ઇન ડ્રાઈવન સ્લોલી જે ક્રિયા વિશેષણ છે અને પછી બાય વડે કરતા જોડી દઈશું બાય How do you translate this paragraph? અહીંયા સાધુ પ્રશ્નાર્થ અને WH વાળા ચાર પ્રશ્ન સૂચક શબ્દો why, when અને how આ ચારની વાક્ય બનાવવાની રીત એક સરખી છે એમાં વાક્યની શરૂઆતમાં આપેલ WH વાળો પ્રશ્ન સૂચક શબ્દ મૂકી દેશું પછી કર્મ કયો છે this paragraph એના અનુસંધાને અહીંયા ટુ બી નું રૂપ મૂકશું કારણ કે ડબલ્યુએચ વાળો પ્રશ્ન સૂચક શબ્દ ત્યારે જ પ્રશ્નાર્થ બનાવે એની સાથે સહાયક કે ટુ બી નું રૂપ જોડાયેલું હોય કર્મ ધી પેરેગ્રાફ છે એટલા માટે ઈ આવ્યું છે અને પછી કર્મ મૂકીશું ધી પેરેગ્રાફ અને ભૂતકૃત ટ્રાન્સલેટેડ By you, question mark. માફ કરજો અહીંયા ઇન સંસ્કૃત ઇન્ટુ સંસ્કૃત શબ્દ લખવાનો રહેલો છે ઇન્ટુ સંસ્કૃત પછી બાય વડે કરતા જોડી દઈશું બાય યુ question mark. Who sings a beautiful song? તો અહીંયા કર્તાને બાય વડે જોડી દેશું હુનું થઈ જશે બાય હું પ્રશ્ન સૂચક શબ્દ છે એને વાક્યની શરૂઆતમાં જ મૂકવો પડે એટલે બાય હું ને વાક્યની શરૂઆતમાં જ મૂક્યા અહીંયા સમજાયું એ મુજબ કુડીનો રૂપ તો ફરજિયાત એની બાજુમાં જો કરે છે એટલે અ બ્યુટીફુલ સોંગ મુજબ આપણે કુડીનું રૂપ આવશે ઇઝ બાય હું ઇઝ અ beautiful song sung પ્રશ્નાર્થ what do you learn what do you do એનો સંદર્ભ લઈ અને what is learned by you question મિત્ર હવે હું તમને વિનંતી કરું સાદા વર્તમાન કાળને ભણી લીધા પછી એની વાક્યોની પ્રેક્ટિસ જાતે કરવાનો પ્રયાસ કરીએ તો હું એવું પર્ટિક્યુલર માનું છું કે વ્યક્તિ વિશેષના નિબંધ જે પૂછાય છે ને એ સાદા વર્તમાન કાળમાં જ લખવાના હોય છે એટલે એ કાળ જો પાક્કો હોય તો એ વ્યક્તિ વિશેષના નિબંધ લખવામાં આપણને સેજ પણ તકલીફ પડે નહીં ડોક્ટર ટીચર નર્સ ફાર્મર પોલીસમેન મધર ફાધર ગ્રાન્ડફાધર અરે અગણિત છે સવારથી માંડી અને સાંજ સુધીની આપણી કે બીજા કોઈ પણ વ્યક્તિની ક્રિયા એને સાદા વર્તમાન કાળમાં લખી શકાય મિત્રો અત્યારે પાંચ વાક્ય લખો અને પછી તમે પહેલા તો તમારા વિશે 10-15 એક વાક્યો પછી તમારી મમ્મી એની ક્રિયા વિશે 10-15 વાક્યો પછી તમારા પપ્પા નાના ભાઈ બહેન આ બધા સવારથી માંડી અને સાંજ સુધી શું કરે છે
दररोज थती क्रिया के प्रक्रिया ना आधारे तमे सादा वर्तमान कालना वाक्य लखवानो प्रयास करशो, पण अत्यारे पांच वाक्य मारी हाजरी मां छे। थोड़ो समय आपणे वीडियो ने पोज करी दे। ओके विद्यार्थी मित्रों, जोयुं ने आपणी सार्थ सेंस केटली क्रियाओं ने मगज में संग्रहित करवा मांडी, અને પછી કર્તા ક્રિયાપદ અને કર્મ સાથે અંગ્રેજી ગ્રામરને બહુ સરળ બનાવી દેવાની તાકાત તમે પોતે જ ઊભી કરી શકો। મિત્રો, ગુજરાતીમાં પણ બહુ સરસ મજાનું કહેવાયું છે કે સમયની ઉચ્ચ સાથે સૌ કદમને તાલમાં રાખો। સમય વીત્યા પછીની જિંદગી રસપ્રદ નથી હોતી। બેસી રહેશું તો આપણી એક સીમા છે, પણ ચાલનારને કોઈ સરહદ નથી હોતી। બસ આપણે તો ચાલવું છે, સતત પ્રક્રિયા થતી, સતત માનસપટને મજબૂત બનાવીને સફળતા સુધી। તો ચાલો હમણાં વાત કરીએ, મુજબ પાંચ વાક્યો તો ઠીક છે, પણ મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી પાડોશમાં કોઈ પણ અથવા મિત્ર હોય એમની તમામે તમામ થી સવાર થી સાંજ સુધીની ક્રિયાઓને સાદા વર્તમાન કાળમાં લખી અને એમના વિશેનો નિબંધ લખવા માટેનો પ્રયાસ કરીએ। આજે થયેલો પ્રયાસ એક વર્ષ પછી તમારા અંગ્રેજીને મજબૂત બનાવી દેશે એવો મને પૂર્ણતઃ વિશ્વાસ તો છે, અને તમારા એ વિશ્વાસનો નાતો મધમાં તો થશે એમાં બેશક બેમત નથી। મિત્રો, હવે સાદા ભૂતકાળને આપણે આગળ ચલાવવાનો પ્રયાસ કરીએ। સાદા વર્તમાન કાળથી આપણે એક્ટિવ અને પેસિવની રચના ગયા લેક્ચરમાં જોઈ, એની વાક્ય બનાવવાની રીત અને બે ત્રણ વાક્યો શીખ્યા। હવે વિશેષ આપણે આગળ વધીએ। આઈ ટોટ गुजराती यस्टरडे याद तो देवड़ावशु। सादा भूतकाळ नी एक्टिव नी रचना एटले के क्रियापद नु भूतकाळ नु रूप, ज्यारे एनी पेसिव वॉइस नी रचना आटली ज्याद राखवानी छे। वर्तमान काल मां टूबी नु रूप एमिजा मूक्यो, ભૂતકાળમાં વોઝ વેર મૂકીશું, ભૂતકૃદન તો આવવાનું છે, અને હવે કોઈ પણ પ્રકારના કાળમાં એક્ટિવ પેસિવની રચનામાં કોઈ ફેરફાર થશે જ નહીં। કર્મને પહેલા મૂકવાનું છે, કર્તાને બાયવડે જોડવાનું છે, અને મુખ્ય ક્રિયાપદનું સ્થાન ક્યાં એ આપ સુપેરે પરિચિત છો, એટલે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકીશું, એટલે થશે ગુજરાતી ભૂતકાળ છે એટલે ગુજરાતી સાથે આવશે વોઝ, ટોટ એનું ભૂતકૃદંત ટોટ જ થશે, ટી છે એનું મૂળ રૂપ છે, બાય મી યસ્ટરડે। બીજું વાક્ય સી સેન્ડ અ પોયમ નાઇસલી, કર્તા ક્રિયાપદ કર્મ અને આ અન્ય શબ્દ ક્રિયા વિશેષણના સ્વરૂપમાં, પણ સમય દર્શક નથી, તો એનું સ્થાન ક્યાં હોય, બાય વડે કરતા જોડીએ
एनी पेज कर्म अपेन एनी साथे आवशे बोल सन नाइटली बाय हर पछीनु वाक्य नीता कुक्ड फूड फॉर हर ब्रदर। तो यह कर्ता क्रियापद अने कर्म यह फॉर हर ब्रदर ये अन्य शब्द पूर्णे कर्मने वाक्य की शुरुआत में लाईशु एस कैपिटल साथ है फूड वॉज कुक समय दर्शक अन्य शब्द नहीं એટલે પહેલા મૂકીશું ફોર હર બ્રધર અને બાય વડે કરતા જોડી દેશું બાય નિશા પૂર્ણ લેખા શિવમ એક્સપ્લેન ધીસ ટોપિક very well this topic karma thayo pehla nu kisu this topic was explained very well by Steve मन डोनेटेड ब्लड लास्ट मन अहियां कर्म छे ब्लड ब्लड एनी साथे आवशे बोल डोनेटेड ए वस्तु तो सरल छे કે જે ક્રિયાપદને ભૂતકાળરૂપ બનાવતા એવી પ્રત્યે લાગે છે એનું ભૂતકૃદન પણ એ જ હોય છે બ્લડ વોઝ ડોનેટેડ બાય મન લાસ્ટ મન એવી રીતે સાદો વર્તમાન કાળ ભણાયો ને ત્યારે મેં એક વાતનો ઉલ્લેખ કરેલો મિત્રો કે આ કાળ પરફેક્ટ પ્રિપેર કરી લીધો એટલે બાકીના બધા કાળમાં સરળતા રહેશે એટલા માટે કે સાદા ભૂતકાળમાં વાક્ય બનાવવાની રીતમાં કોઈ ડિફરન્સ નથી જ્યાં ટુ બી નું એનીદાર વર્તમાન કાળમાં મૂકતા હતા અહીંયા ભૂતકાળમાં વોઝ કે વેર મૂકવાનું છે જ્યારે અન્ય શબ્દોનું સ્થાન ક્યાં વાક્યની શરૂઆતમાં હોય તો વાક્યની શરૂઆતમાં વાક્યની અંત્ય હોય તો સમયદર્શક શબ્દોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સૌથી છેલ્લે બાકીના અન્ય શબ્દોને બાય વડે કરતા જોડીએ એની પહેલા મિત્રો આ વસ્તુ વારંવાર એટલા માટે પૂછે કે આવી નાની નાની બાબતની આપણે ઘણી વખત ભૂલ કરતા હોઈએ છીએ પરંતુ એકને એક વાત કમ્પ્લીટલી મગજમાં સેટ થઈ જાય ને એટલે પછી ક્યારેય ભૂલ નથી હવે સાદા પ્રશ્નાર્થ અને ડબલ્યુએચ વાળા પ્રશ્ન સૂચક શબ્દો તરફ જઈએ તો જ્યાં ભૂતકાળ વર્તમાન કાળમાં ડુ ડસ મુકાતું હતું અહીંયા સાદા ભૂતકાળના વાક્યને પ્રશ્ન બનાવવા માટે ડીડનો ઉપયોગ થશે સાદું પ્રશ્નાર્થ તેનો ઉપયોગ થશે ડી તો કેવી રીતે વાક્ય બનશે એક્ટિવ વોઇસનું વાક્ય બનાવવા માટે વાક્યની શરૂઆતમાં પહેલા ડીડ પછી કર્તા અને ડીડ જ્યારે પ્રશ્નસૂચક શબ્દ તરીકે આવે છે તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે ભૂતકાળનું રૂપ મૂકવાનું હોતું નથી એ બાબત ધ્યાનમાં રાખીશું
कर्म अने अन्य शब्दों प्रश्नार्थ चिन्ह जय पैसिव वॉइस में फेरवानी है त्यारे कर्म ने वाक्य की शुरुआत में लावानी है पण कर्म मुजब आपणे अहींया वॉज के वर्ण उपयोग करवानो छे केना आधार ऊपर नु छे कर्म आधार अने पछी मुख्य क्रियापद नु भूतकृदन बाय वडे करता अहीं अन्य शब्द आप्या छे तो मुख्य वाक्य अंते पण अन्य शब्दो समय दर्शक शब्द होय तो ज वाक्य नी अंते डीड यू कंप्लीट योर होमवर्क प्रश्नार्थ चिन्ह तो यहाँ योर होमवर्क एक कर्म छे एनी साथे टू बी भूतकाळना रूपमां आवशे वॉज तो डी की जगह मूकी देवानी छे कर्म मुजब वॉज पण डब्ल्यू कैपिटल थवो जोईए वॉज योर होमवर्क Did she read a novel? A novel karma chhe. So passive voice ma pherati vakte aavshe vakya ni sharuaat ma was. Was a novel read by her. Question mark. Pachhi mark. Did they train me? So, એમને મને તાલીમ આપી હતી અને મી કર્મ છે વાક્યની શરૂઆતમાં લાવશું એટલે થઈ જશે આઈ અને આઈ સાથે આવશે બોલ આઈ ટ્રેન બાય ધેમ ક્વેશ્ચન માર્ક અને યાદ તો બેવડા ઉચ્ચારણમાં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્ન વાક્યનું વિધાનમાં પરિવર્તન થાય પરંતુ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો કે પેસિવ વોઇસના વાક્યને એક્ટિવ વોઇસમાં ફેરવો તો પ્રશ્નાર્થ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય જ રહેશે મિત્રો આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું डब्ल्यूएच वाला प्रश्न सूचक शब्दों ने लई अने वाक्य प्रश्नार्थ बनावी अने एने आपणे भाग पाड़ी लईशुं शरूआतना जे चार प्रश्न सूचक शब्दों वाय वह वहिन अने हाउ आ चारे चार प्रश्न सूचक शब्दों नी वाक्य बनावानी रीत एक ज सरखी छे आ चारे चार प्रश्न सूचक शब्दों एनी साथे आवशे डीड करता क्रियापद नु मूल रूप कर्म अने शब्द माटे स्थान राखे प्रश्नार्थ चिन्ह जयारे पेसिव वॉइस मां फेरवीए तो डब्ल्यू एच वाळा आ चार चार प्रश्न सूचक शब्दो पोतानुं स्थान जाळवी राखे छे एनी जग्याए मूकवाना छे પણ ડીટની જગ્યાએ હમણાં સમજાય મુજબ કર્મ આધારે
वोच के वेर मुकवानू छे शुं आवशे वोच के वेर पण कोना आधारे मुकीशुं कर्मना आधारे मुकीशुं खास ध्यान में राखजो मित्रों अने मुख्य क्रियापदनुं भूतपूर्व बाय वडे करता प्रश्नार्थ चिन्ह आगे शब्द आपेला होय तो आपणे नियम मुजब मुकीशुं समझिए इसी बात के लती है Why did you save money? जरूरी है परंतु चलो भूतकाल में प्रश्न पूछो तो जवाब पण आपने भूतकाल में मळवो जोईए डब्ल्यूएच वाळो प्रश्न सूचक शब्द मूकीशुं पहेला Why did ની જગ્યાએ what કે verb મૂકવાનું છે પણ કર્મને આધારે મૂકવાનું છે मनी के એટલે એની સાથે આવશે બોલ રૂપી બહુવચનમાં હોય તો વેર આવી શકે પરંતુ મની સાથે હંમેશા એકવચનનું સ્તુભીનું રૂપ આવશે વાય બોલ મની સેવ્ડ બાય યુ વિશન તમે અહીંયા જો વાક્ય બનાવવાની રીતને ધ્યાનમાં રાખવાનું છે વાય डीड करता यू सेव क्रियापद नु मूल रूप अने कर्म छे मने जरे पेसिव वॉइस मा डबल एच बाय वोस के वर अहीं मनी माटे वोस आवे कर्म मनी भूतपूर्व सेव बाय वडे करता आ वाक्य बनावानी रीत राखी अने पछी गोठवीए भूल पण नथी पड़वानी When did you guide my brother? WH वाड़ो प्रश्न सूचक शब्द When my brother मुजब was When was my brother guided by you? Question मित्रों अबे तमें पहला तो जाते पांच एक बात क्यों आ चार प्रश्न सूचक शब्दों ना जाते बना रहे हैं जेमा कर्ता क्रियापद में मूल रूप अनेक कर्मों तो भूलवानो ज नथी आ चार प्रश्न सूचक शब्द साथे पांच एक बात क्यों आपने बना लिए त्यां सुधी वीडियो पॉज करो छो ओके मित्रों તમે પાંચ વાક્યો બનાવ્યા હશે એક્ટિવ વોઇસના અને પછી એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનો પ્રયાસ કરેલો છે હવે વોટ તેની વાક્ય બનાવવાની રીત જોઈએ આવશે વોટ એની સાથે ડી કરતા ક્રિયાપદનું મૂળ ક્વેશ્ચન માર્ક કારણ કે વોટ પોતે જ કર્મ છે અને પ્રશ્ન સૂચક શબ્દ છે ડબલ્યુએચ વાળા પ્રશ્ન સૂચક શબ્દનો નિયમ તો એ છે કે પેસિવ વોઇસમાં ફેરવશું તો ડબલ્યુએચ વાળા પ્રશ્ન સૂચક શબ્દ વાક્યની શરૂઆતમાં જ આવશે વોટ અને એની સાથે આપણે વર્તમાનમાં જોઈને એમાં ઇઝ જ મૂકતા હતા અને અહીંયા વોઝ મૂકીશું એક વચનનું જ રૂપ મૂકશું વોટ વોઝ ભૂતકૃદન અને ભાઈ વડે કરતા ક્વેશ્ચન માર્ક અને એવી જ રીતે આ ચાર બીજા પ્રશ્ન સૂચક શબ્દો હાઉ મેની હાઉ મચ હુઝ અને રીચ આ ચાર પ્રશ્ન સૂચક શબ્દની સાથે નામ જોડાયેલું હોય છે અને કેટલીક અંતે વોટની વાક્ય બનાવવાની રીત સાથે સુમેળ થાય છે આ શબ્દને વોટ તરીકે મૂકી દો
एना पछी आवशे डीड करता क्रियापद नू मूल रूप क्वेश्चन। हवे ज्यारे पेसिव वॉइस मां फेरवानुं छे आ एक्टिव वॉइस ले लेवानुं छे। पेसिव वॉइस मां फेरवती वखते आ चार प्रश्न सूचक शब्दो એટલે કે ડબલ્યુએચ વાળા આ પણ ડબલ્યુએચ જ છે અને આ અલગ અલગ પાડીને સમજવાનો પ્રયાસ કરીએ છીએ। ડબલ્યુએચ એની સાથે નામ જોડાયેલું હોય છે અને આ નામ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું છે એટલે અહીંયા બોસ કે વર મૂકવું જ પડશે। ભૂતકૃદન પ્લસ બાય વડે કરતા ક્વેશ્ચન समझिए व्हाट डिड सी रिसाइट व्हाट डिड सी रिसाइट हृदय मन की गाओ रिसाइट अने सादा वर्तमान काल में व्हाट डू यू वांट ये रचना छे परंतु अहीं डिड छे एटले आपणे भूतकाळ मूकवानुं छे। व्हाट ने वाक्यनी शरूआतमां मूकीशुं પણ વાક્ય બનાવવાની રીત જોઈએ તો એક્ટિવ વોઇસમાં પહેલા વોટ આવ્યું પછી ડીડ છે કરતા સી છે અને ક્રિયાપદનું મૂળ રૂપ રિસાઈટ છે। પેસિવ વોઇસમાં ફેરવી તો વોટ વર્બ તો પહેલા મૂકી દેશું વોટ સાથે આવશે વોટ રિસાઈટનું ભૂતકૃદન થશે રિસાઈટેડ અને બાય વડે કરતા જોડી દેશું। હાઉ મચ ઓઇલ did he bring? Question mark. हाँ yesterday last month वाला शब्द पाठ्यक्रम में क्या हुआ तो मुझे शक्य है पर how much oil आप प्रश्न सूचक शब्द आपको बने चे how much साथे नाम जुड़ा है बने चे अने आने आपने what नो संदर्भ आप दिए तो what did you want पहले वो एक बना बनु चे how much oil વાત કરી મુજબ જે નામ જોડાયેલું હોય એના આધારે સ્ટુડીનું રૂપ મૂકવાનું છે। હાઉ મચ ઓઇલ વોઝ બ્રિંગનું ભૂતકૃદન થશે બ્રોટ બાય વડે કરતા જોડી દેશું હર અને ક્વેશ્ચન માર્ક। હાઉ મેની બોય નીડ ધ પ્રિન્સિપલ નાઉન બની જાય છે અને એક કર્મ તરીકે પણ વાપરી શકાય છે। હાઉ મેની બોય એ પ્રશ્ન સૂચક શબ્દ અને કર્મ પણ હાઉ મેની બોય બોય બહુવચનમાં છે એટલે એની સાથે આવશે વેર એડવાઇઝનું ભૂતકૃદન એડવાઇઝ બાય ધ પ્રિન્સિપાલ ક્વેશ્ચન માર્ક। મિત્રો હવે સાદા ભૂતકાળમાં હું પ્રશ્ન સૂચક શબ્દ ભાગી છે એને આપણે નેક્સ્ટ પીરિયડમાં મળવાનો પ્રયાસ કરીશું અને બે વખત મેં તમને વિડીયો કોડ રાખેલ અને વાક્ય લખવા આપેલા હું અત્યારે પણ તમને વિનંતી કરીશ કે આ વાક્ય બનાવવાની રીત સાથે તમે પહેલા તો એક્ટિવ વોઇસનું વાક્ય બનાવજો અને પછી પેસિવ વોઇસનું વાક્ય બનાવજો। સતત થયેલી પ્રેક્ટિસ સફળતા સુધી વિદ્યાર્થીને દોરી જાય છે આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું મનસ્થ કરીશું અને એવો સંકલ્પ કરીશું કે આ સમય પણ હું એક સંકલ્પિત સમયને બનાવી અને આ સમયને સફળતાની શ્રેષ્ઠતા સુધી પહોંચાડીશ અને મારી જિંદગી મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ જેમાં બેશક બેશક નથી। ધન્યવાદ મિત્રો।